વડાપ્રધાન મોદીએ દેશના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંત નેવીને સોંપ્યું છે. વડાપ્રધાન મોદીએ અહીં નેવીના નવા ધ્વજનું પણ અનાવરણ કર્યું. આ સાથે જ સંબોધન કરતા વડાપ્રધાને કહ્યું કે આ ભારત માટે ગર્વની તક છે. ભારતની પ્રતિભાનું ઉદાહરણ છે આ સશક્ત ભારતની શક્તિશાળી તસવીર છે અને અમૃત મહોત્સવનું અતુલનીય અમૃત છે. વડાપ્રધાને કહ્યું કે આપણે આજે નવા સૂર્યના ઉદયના સાક્ષી બન્યા છીએ. વિક્રાંત માત્ર એક યુદ્ધ જહાજ નથી પરંતુ 21મી સદીના ભારતના કઠિન પરિશ્રમ, કુશળતા અને કર્મઠતાનો પુરાવો છે. વિક્રાંત વિશાળ, વિરાટ અને વિહંગમ છે. વડાપ્રધાને વધુમાં કહ્યું કે આજે ભારત વિશ્વના એક દેશોની યાદીમાં સામેલ થયું છે જે સ્વદેશી ટેકનિકથી એક વિશાળ એરક્રાફ્ટ બનાવી શકે છે. તો નેવીના નવા ધ્વજ મુદ્દે તેમણે કહ્યું કે નવો ધ્વજ શિવાજીને સમર્પિત છે. નવો ધ્વજ નેવીના બળ અને આત્મસન્માનને બળ આપશે. અત્યાર સુધી નેવીના ધ્વજ પર ગુલામીની તસવીર હતી જેને હવે હટાવી દેવામાં આવી છે. ઝારખંડમાં રાજકીય સંકટ વચ્ચે યુપીએ ગઠબંધનના ડેલિગેશને રાજ્યપાલ રમેશ બૈસ સાથે મુલાકાત કરી છે. ડેલિગેશને રાજ્યપાલને આવેદનપત્ર સોંપીને મુખ્યમંત્રી હેમંત સોરેનના ધારાસભ્યપદની સ્થિતિને સ્પષ્ટ કરવાની માંગણી કરી છે. આવેદનપત્રમાં યુપીએ મહાગઠબંધનને એકજૂથ હોવાનો દાવો કર્યો છે. મુખ્યમંત્રી સોરેનના ધારાસભ્યપદના અહેવાલોથી પેદા થયેલી ભ્રમની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કહેવામાં આવ્યું છે કે ઝડપથી આ સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવે. આ પ્રકારના ભ્રમથી સરકારને અસ્થિર કરવાની કોશિશ થઈ રહી છે. તો ગવર્નર ઓફિસના અધૂરા લીકથી ગુચવાડો પેદા થાય છે જેનાથી પ્રશાસન પર અસર પડે છે. રાજ્યપાલ સાથે મુલાકાત બાદ ઝારખંડ મુક્તિ મોરચાના મહામંત્રી વિનોદ પાંડેએ કહ્યું છે કે રાજ્યપાલે કહ્યું છે કે ચૂંટણી પંચ પાસેથી પત્ર મળ્યો છે. આના પર એકથી બે દિવસમાં કાયદાકીય સલાહ લીધા બાદ સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવશે. વિનોદ પાંડેએ મુખ્યમંત્રી હેમંત સોરેનના રાજીનામાની વાતને નકારી છે. सारे झारखंड को पता है, एक ही मुद्दा है. जिस तरह से उपहो की स्थिति पूरे प्रदेश में बनी हुई है, कहीं ना कहीं उसका पटाक्षेप होना चाहिए. आज इन्हीं सब बातों को लेकर हम लोग राजभवन. झारखंड में धारा सभ्य पद दाव पर लाग्या बाद मुख्यमंत्री हेमंत सोरेन ने गुरुवार कैबिनेट की बैठक बुलावी थी. झारखंड ना पाटनगर राज्य खाते योजायेली आ महत्वनी बैठक में 25 महत्वपूर्ण प्रस्तावों पर मोहर लगाड़वामां आवी. तो बीजी तरफ राज्य ना वीवीआईपी माटे एक मास माटे चार्टर्ड પ્લેન ભાડે લેવામાં આવ્યું છે, જેની સાથે જ ઝારખંડ વિધાનસભાનું એક દિવસનું વિશેષ સત્ર 5 સપ્ટેમ્બરે બોલાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ બેઠકમાં સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના પણ લાગુ કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે ઝારખંડમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે 5 સપ્ટેમ્બરે વિધાનસભા બોલાવવામાં આવેલા વિશેષ સત્રમાં વિશ્વાસ મત પારિત કરવામાં આવે તેવી શક્યતા છે. તો બીજી તરફ રાયપુરના મેફર રિસોર્ટમાં રોકાયેલા ઝારખંડના ધારાસભ્યોએ પ્રેસ કોન્ફરન્સ કરી છે, જેમાં કોંગ્રેસના બે અને જીએમએમના બે ધારાસભ્યો સાથે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રાજેશ ઠાકુર પણ જોડાયા છે. પ્રેસ કોન્ફરન્સમાં ઝારખંડ મુક્તિ મોરચાના સ્ટીફન મરાંડી અને સુદેવ્ય સોનુ તથા કોંગ્રેસના દીપિકા પાંડે અને ભૂષણ બાળા પણ સામેલ થયા હતા. તો કોંગ્રેસના ધારાસભ્ય દીપિકા પાંડે હેમંત સોરેનની સરકારને અસ્થિર કરવાની કોશિશ થઈ રહ્યાના આરોપ લગાવ્યા છે.